જુપિટર સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે શરૂ કરીએ છીએ 20 મે 2020નું મહત્ત્વના કરંટ અફેર, જે આપણી પરીક્ષાલક્ષી સચિવાલય, પોલીસ, તલાટી કે ટીડીઓની પરીક્ષાની અંદર મહત્ત્વના જે પ્રશ્નો આવે એ પ્રમાણે ચર્ચા કરે. ચલો મિત્રો, શરૂઆત કરીએ છીએ આજના કરંટ અફેર, જેની અંદર 20 મેની અંદર કયા કયા બનાવ, ઐતિહાસિક બનાવ બનાવતા પહેલાં તેના ઉપર આપણે મહત્ત્વની નજર નાખી લઈએ. 20 મે 1674ના રોજ જ્યોહાન સોબિસ્કી પોલેન્ડનો પ્રથમ રાજા બન્યો. પરીક્ષા લક્ષ્ય પ્રશ્ન પૂછાય કે પોલેન્ડનો પ્રથમ રાજા કોણ હતો, તો જ્યોહાન સોબિસ્કી પોલેન્ડનો પ્રથમ રાજા હતો. 20 મે 1399ના રોજ સંત કબીરનો જન્મ થયો હતો. 20 મે 1677ના છત્રપતિ શિવાજીએ મહારાજે કિલ્લો જીત્યો હતો. કઈ તારીખ? 20 મે 1677ના રોજ. 20 મે 1750ના રોજ મૈસૂર ટીપુ સુલતાન કહેના હતા, મૈસૂર સુલતાનનો જન્મ થયો હતો, જે કોના પુત્ર હતા? હૈદર અલીના પુત્ર હતા. અને તેનો જન્મ બેંગ્લોર નજીક દેવના હલ્લી ગામે થયો હતો. મહત્વના પ્રશ્નો છે, યાદ રાખજો મિત્રો. 20 મે 1774ના રોજ ઇન્દોરના સ્થાપક મલ્હારરાવ હોલકરનું નિધન થયું હતું. ઇન્દોરના સ્થાપક કોણ હતા? તો મલ્હારરાવ હોલકર હતા. 20 મે 1915 ગાંધીજીએ અમદાવાદ સત્યાગ્રહ આશ્રમ, પછી સાબરમતી આશ્રમ તરીકે ઓળખાયા, તેની સ્થાપના કરી હતી. તો હવે આપણે ક્લાસ 3 લેવલના પ્રશ્નોની વાત કરીએ, તેના માટે આવા પ્રશ્ન મહત્વનો આવે. જે ઉપરના પ્રશ્ન હતા એ 1-2 માટે બહુ ઊંડાણપૂર્વક કહી શકાય, પરંતુ હવે તો ક્લાસ 3 લેવલના કહીએ તો 20 મે 1915 ગાંધીજી અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમ સાથે પાછળથી સાબરમતી આશ્રમ તરીકે ઓળખાયો. આ સિવાય 20 મે 1972ના રોજ ઇન્દિરા ગાંધીએ કલકત્તા ખાતે બીજો હાવડા બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો. 20 મે 1972ના રોજ ઇન્દિરા ગાંધીએ કલકત્તા ખાતે બીજો હાવડા પુલનો શિલાન્યાસ કર્યો હતો. મહત્વનું છે 20 મે 1976 બોમ્બે હાઈથી તેલનું ઉત્પાદન શરૂઆત કર્યું. કઈ જગ્યાએથી? બોમ્બે હાઈથી. તો આ પ્રશ્નોમાંથી આપણે ક્લાસ 3 લેવલના 1915 જે છે ગાંધીજી અમદાવાદમાં એ મહત્વનો છે. હવે મહત્વના બનાવ ઉપર આધાર આપણે એક નજર નાખી લઈએ. જેમાં પ્રથમ આપણા માટે અત્યારે જે COVID-19 ચાલે છે, જેની અંદર બધા જ કેસ સક્રિય જે હોય એ રિકવર થઈ ગયા હોય, એવું એકમાત્ર જો જોવા જઈએ તો લદ્દાખ છે કે જે COVID-19માંથી મુક્ત બન્યું, જે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે નવો બનાવેલો આપણે છેલ્લો, જે કોરોના વાયરસથી મુક્ત થયો. એની અંદર 3 તારીખ પછી કોઈ પણ નવો કેસ નોંધાયેલો નથી. કઈ તારીખ? 3 મે પછી કોઈ કેસ નોંધાયો નથી. એની અંદર ટોટલ 45 કેસ હતા, પરંતુ હાલની અંદર તમામ જે છે કેસ રિકવર થઈ ગયેલા છે અને નેગેટિવ છે. તો એક બહુ જોરદાર એક સક્રિયતાની વાત કહી શકાય. તેના ગવર્નર છે રાધાકૃષ્ણ માથુર, યાદ રાખજો. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર છે રાધાકૃષ્ણ માથુર. આગળ જોઈએ, અલીબાબાના જેક માએ સોફ્ટ બેંકમાં બોર્ડમાંથી રાજીનામું આપી દીધું. જેક માએ સામાથી આવી સોફ્ટ બેંકમાંથી બોર્ડમાંથી રાજીનામું આપ્યું. ટોટલ 11 સભ્યો આવે છે, જેની અંદરથી અમે રાજીનામું આપેલું છે. અલીબાબા શું છે? સંસ્થાપક જેક બોર્ડના ડિરેક્ટરમાંથી રાજીનામું આપશે. 13 વર્ષથી એની અંદર હતા. સોફ્ટ બેંકના CEO કોણ છે? તો માસાયોકી પુત્ર. અને સોફ્ટ બેંકનું મુખ્ય મથક મિનાટો સિટી ટોક્યો જાપાન ત્યાં આવેલું છે. મરાઠી લેખક, નાટ્ય લેખક, રત્નાકાર મટકરીનું નિધન. દિગ્ગજ મરાઠી લેખક, નાટ્યકાર, રત્નાકાર મટકરી COVID-19ના નિદાન થતી વખતે નિધન થયેલું છે. તે મરાઠીમાં બાળકોમાં નાટક ચરોને પ્રણેતા માનવામાં આવે છે. આ સિવાય તેમને સાહિત્ય સિવાય ઉપરાંત બીજા ઘણા બધા એવોર્ડ મળેલા છે. તો મરાઠી લેખક કોનું મૃત્યુ થયું હાલમાં COVID-19 પ્રમાણે? તો રત્નાકાર મટકરી. કોનું? રત્નાકાર મટકરીનું નિધન થયું છે, યાદ રાખજો મિત્રો. ત્યારબાદ આગળ જે મધ્યપ્રદેશના સરકાર દ્વારા અપર પ્રાંતીય મજૂરો માટે ચરણ પાદુકા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે પરપ્રાંતીય મજૂરો ચાલતા જતા હોય, તેમના પગમાં પાદુકા ના હોય, તેમના માટે ચરણ પાદુકા નામનું અભિયાન શરૂ કરવામાં આવેલું છે, જે ઇન્દોરના રાવ પોલીસ સ્ટેશનથી શરૂ થાય છે. તો આના વિશે વાત કરીએ. મધ્યપ્રદેશ સરકારે શરૂઆત કરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. તેના રાજ્યપાલ લાલજી ટંડન છે. ચલો મિત્રો, આગળ જોઈએ. ICC ક્રિકેટ ટીમ કમિટી જે છે એ જે આપણે દડો આવે છે, બોલ આવે છે, તેને લાડથી જે ચમકાવવાનો જે રીત ચાલી આવે છે અત્યારે હાલની અંદર,
એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, એના બદલા કૃત્રિમ પદાર્થનો ઉપયોગ કરવામાં આવશે. કેમ હતો મને છે આપણા માટે કે તમને કહી દઈએ કે આની આ સમિતિ જે છે એની અધ્યક્ષતા પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલે દ્વારા કરવામાં આવેલી છે. આઈસીસીના અધ્યક્ષ કોણ છે? શશાંક મનોહર, અને મથક દુબઈ, સંયુક્ત આરબ અમીરાત. ખ્યાલ આવી ગયો મિત્રો? કેનરા બેંકે ગોલ્ડ લોનને વ્યવસાય શરૂ કર્યો. પ્રશ્ન પૂછાય, COVID-19ના લોકડાઉન સમયે કયા બેંકે ગોલ્ડ લોનનો વ્યવસાય શરૂ કર્યો? નવો જે છે એની વાત નથી કરતા, નવો કોને શરૂઆત કર્યો? તો કોણ આવશે? કેનરા બેંક આવશે. COVID-19ના રોગચાળાને લીધે લોન માટે તેના ગ્રાહકોને આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે કેનરા બેંકે આ પગલું ઉઠાવેલું છે. બેંક કેટલા ટકા લેશે? 7.85 જેટલાની ટકા વ્યાજ દરે 30 જૂન 2020 સુધી ગોલ્ડ લોનની ઝુંબેશ કરશે. પ્રશ્ન પૂછાય કે અધ્યક્ષ કોણ છે? તો ટી એન મનોહરન. કોણ છે? ટી એન મનોહરન. એમડી અને સીઈઓ કોણ છે? તો બંને એક જ છે, એલ વી પ્રભાકર. કોણ છે? એલ વી પ્રભાકર. ચલો મિત્રો આગળ જોઈએ. સાતમું લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી જહાજ INLCU I-57 ભારત નૌકાદળમાં સામેલ થયું. આ લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી શિપ INLCU L-57 પ્લોટ બ્લેરમાં ભારતીય નૌકાદળમાં કાર્યરત છે. આ શાના માટે વપરાય? યુદ્ધ જહાજોને લેન્ડિંગ કરવા માટે જહાજ આવે છે એની વાત ચાલે છે. તો યુદ્ધ જહાજ ગાર્ડર રિચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ GRSC કોને બનાવ્યું હતું આ જહાજ? તો ગાર્ડ રિચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ GRSC દ્વારા બનાવવામાં આવ્યું હતું. જે Mark IV આ કયા પ્રકારનું છે? તો Mark IV રોમન આંકડામાં છે. Mark IV. પ્રશ્ન પૂછવામાં INLCU I-57 કયા પ્રકારનું છે? તો Mark IV છે. આ સિવાય પહેલું જે Mark IV નામનું LCU જહાજ જે છે L-51 એ 2017માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ સાતમું છે, યાદ રાખજો. પહેલું અને સાતમું બંને આપણા માટે મહત્વના છે. નૌકાદળના સ્થાપના વડા કોણ છે? તો એડમિરલ કરામબીર સિંહ. આગળ જોઈએ. સરહદ માળખાનું નિર્માણ માટે ભારત સરકારે શેતકર સમિતિ, કઈ સમિતિ? શેતકર સમિતિ અમલમાં કર્યો. આ સમિતિ મિત્રો તમને ખ્યાલ નથી કે 2018ની અંદર ડીબી શેતકરના અધ્યક્ષતામાં સંરક્ષણ મંત્રાલયની રચના કરી. 2018માં જેનો નિર્ણય 2020ની અંદર આવ્યું, જેના અંદર 100 કરોડના વધારે ખર્ચેથી ઇન્જિનિયરિંગ પ્રાપ્ત કરીને એને માળખાગત સુધારો કરવામાં આવશે. જે 7.5 કરોડથી એનાથી વધારે 100 કરોડ કરેલો છે મિત્રો. ભારતે વિશ્વ આરોગ્ય સભામાં ભાગ લીધો. કેમ મહત્વનો છે? અત્યાર સુધી લેતા તો કોઈ મહત્વ નહોતું, પણ આજે વખત મહત્વનો એટલા માટે છે મિત્રો કે આજે વખત હે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? ડૉક્ટર હર્ષવર્ધન. પરીક્ષામાં પૂછાય કે ભારતે વિશ્વ આરોગ્ય સભામાં ભાગ લીધો, તેનું ભારતનું પ્રતિનિધિત્વ કોને કર્યું હતું? તો ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા કરવામાં આવેલું હતું. તો અમને શાની ચર્ચા કરી? તેની અંદર ગ્લોબલ રસી યોજના, પોલિયો નાબૂદી, પુષ્ટકર્મી રોગો વગેરેની ચર્ચા કરી હતી. COVID-19 સિવાયના પણ બીજા ત્રણ રોગોની ઉપેક્ષા કરી હતી. અને આના ઉપર બીજી એ માગણી કરી, ટોટલ 120 દેશોએ COVID-19 અંગે ચીન ઉપર તપાસ કરવાનો ઠરાવને સમર્થ. 120 દેશોએ એવું કીધું છે કે ચીન ઉપર તપાસ થવી જોઈએ. ભારતને વિશ્વની એકમાત્ર ઘોડેસવારી ટુકડી, આખા વિશ્વની અંદર એક ઘોડેસવારી ટુકડી હોય, આર્મ રેજિમેન્ટમાં ફેરવાશે. જે ભારત જોડે છે, જે અવસામાં ફેરવાશે, આર્મ રેજિમેન્ટમાં ફેરવાશે. કયા નંબરની ટુકડી છે? તો ભારતીય સેના 61મી અશ્વદળ સશસ્ત્ર રેજિમેન્ટમાં ફેરવવાની છે. જે વિશ્વની એકમાત્ર ઘોડેસવારી રેજિમેન્ટ છે. કઈ જગ્યાએ આવેલી છે? પ્રશ્ન પૂછાયેલો છે અને પૂછાશે પણ ખરો. જયપુરમાં સ્થિર છે. ક્યારે થઈ હતી 61મી નંદ? 1953માં થઈ હતી. કોના માટે થઈ હતી? તો ભારતના રજવાડાઓ ઘોડેસવારી ઘોડાને એકમ ભેગા કરીને તેની સ્થાપના કરવામાં આવી હતી. આ સારા કુછ કારણે આજના વિડીયો તમને ખ્યાલ આવી ગયો છે. આ નવો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.